शासन नायक भगवान श्री महावीर स्वामी ने 16 प्रहर अविरत वहेल अंतिम दिव्य देशनामाथी सर्जित थयो एक अमूल्य आगम ग्रंथ जैनागम साहित्य नु गौरव श्री उत्तराध्ययन सूत्र वितराग वाणी ना रहस्य नु उद्घाटन करशे पूज्य गुरुदेव श्री नमो नमः नमो नमः नमो नमः पवित्र श्री उत्तराध्ययन सूत्र ना प्रथम मध्यम अंतिम 12 गाथाओ एक श्लोक शिक्षा दान ऊपर छे विनीत शिष्य प्रत्ये जारे गुरु शिक्षा दान करे छे त्यारे गुरु ना अंतर मा केवो भाव छे अने अविनीत ने करे त्यारे पछी बे श्लोक पुण्यक प्रकोप वक्तत्ना पछी तन श्लोक गुरु नी नाराजगी होय त्यारे विनीत शिष्य शू करे વલણની વાત નથી શું કરે એના પછી કાર્ય કરવામાં કેટલો ઉત્સાહી હોય વિનીત શિષ્ય એના માટે 2 શ્લોક અને પછી અંતિમ 4 શ્લોક એ વિનય ગુણ પ્રાપ્ત થવાથી જે 11 સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે 11 સિદ્ધિ એમાંની એક છે ગુરુનો રાજીપો બહુ મોટી સિદ્ધિ છે આ આકાશમાં ઉડવાની સિદ્ધિ તો ઠીક છે વારસદાર બને છે ગુરુનો એ વાત 11 સિદ્ધિઓ એના પછી હિન્દીમાં આખું આ પ્રથમ અધ્યયનનો જે પાઠ છે એ આપણે કરીશું અને પછી આરતી એટલે થોડું વહેલું શરૂ કરું છું થોડું વહેલું પૂરું કરીશ કે જેથી 10 વાગે આપણે આરતી લઈ શકીએ 37:37 ગાથા પાનું નંબર 21 પંડિયે સાસમ હયમ ભક્તમ જેમ ઉત્તમ ઘોડાને ચલાવતો અશ્વ શિક્ષક કે સારથી પ્રસન્ન થાય છે તેમ વિનિત શિષ્યને શિક્ષણ દેતા આચાર્ય પ્રસન્ન થાય છે અને જેમ વણ કેળવાયેલા ઘોડાને ચલાવનાર સારથી ખેત પામે છે તેમ અવિનિત શિષ્યને શિખામણ બોધ આપતા ગુરુ પણ દુઃખી થાય છે ગુરુને વળી સુખ શું ને દુઃખ શું પણ અહીંયા કહેવાનો ભાવ એ છે કે જે ગુરુ પાસે આવે એને શિક્ષાદાન તો મળે છે પણ રહસ્યાર્થ પ્રાપ્ત થતા નથી કારણ કે એ ગુરુની ચિત્ત પ્રસન્નતાથી જ પ્રગટે છે અને ગુરુની ચિત્તની પ્રસન્નતા ત્યારે રહે છે જ્યારે શિષ્ય પાત્રતા નિર્માણ કરે છે તેથી અહીં દ્રષ્ટાંત દ્વારા કીધું કે એક બાજુ જ્યાં ઉત્તમ ઘોડો હોય ત્યાં એના સારથી એને સુખી થાય છે એના ઉપર ઘોડા ઉપર જે હોય છે એ સુખી થાય છે કારણ કે ઉત્તમ ઘોડો છે અને એના ઉપર બેસતાની સાથે છે દોડે છે બીજી બાજુ અનકેળવાયેલો ઘોડો છે કે જેના ઉપર સારથી બેસીને દુઃખી થાય છે કારણ કે ન એને બોધ પરિણમે છે ન એ કુશીલ વગેરે છોડે છે એમનો એમ એનો સમય વ્યર્થ ગાળે છે અને પુણ્ય બાળે છે કારણ કે ગુરુના સંગમાં છે એટલે પુણ્ય વપરાય છે ઉત્કૃષ્ટ કોટિનું પુણ્ય વપરાય છે અને છતાં બી કોઈ આત્મિક લાભ થતો નથી અથવા તો અલ્પ થાય છે એટલે અહીંયા સુખી દુઃખી દ્વારા જે સમસ્થિતિમાં છે એના માટે સુખી દુઃખી ક્રોધિત આવા બધા શબ્દ માત્ર પેલા જીવની પાત્રતા દેખાડવા માટે છે ગુરુના ભાવો નથી પણ શિષ્યની પાત્રતા કેવી છે અને એ કેવો ઉલ્લાસ વર્તે છે અને કેમ વર્તે છે
પશુ હોય કે પુત્ર હોય કે શિષ્ય હોય, એનો માલિક તો જ ખુશ થાય એનાથી, જો તે આજ્ઞા પ્રમાણે વર્તતો હોય તે તો. આજ્ઞા પ્રમાણે વર્તતો હોય તો પછી પશુ હોય કે પુત્ર હોય કે નોકર હોય કે શિષ્ય હોય, એ પ્રિય થઈ પડે છે, એના વખાણ થાય છે, એનો યશ ફેલાય છે. જ્યારે તારે કોઈ પણ આવે તો એના વખાણ થાય છે, એની પ્રશંસા થાય છે. એની સામે જે ગુરુના અંતરાશયથી વિરુદ્ધ વર્તે છે એ અપ્રિય થાય છે, નિંદિત થાય છે અને એનો અપયશ ફેલાય છે. ગુરુ શિક્ષાદાન તો કરે છે, અવિનિત શિષ્ય માટે ફરજ છે એટલે કરે છે, અને વિનિત શિષ્ય માટે હોંશપૂર્વક કરે છે. કોઈક સેનાપતિ હોય, નવા આયુધ એટલે કે નવા શસ્ત્ર એને પ્રાપ્ત થયા હોય, અને જ્યારે કોઈક સૈનિકને યુદ્ધ મેદાનમાં જવાનું હોય અને ત્યારે એને એ શસ્ત્ર આપતા એને કેટલી બધી હોશ હોય, આ શસ્ત્ર તને આપું છું, તને આપું છું, તું જંગ પર જાય છે, તું બોર્ડર પર જાય છે, બરાબર એનો ઉપયોગ કરજે ને જીતીને પાછો આવજે. એ જ રીતે જ્યારે વિનિત શિષ્ય સુપાત્ર જીવ ગુરુ પાસે આવે છે અને તે વખતે ગુરુ જ્યારે જ્ઞાનરૂપી શસ્ત્ર આપે છે ત્યારે એટલી બધી હોશ ને અપેક્ષા સાથે કે આ શસ્ત્ર દ્વારા એ અવશ્ય મોહને જીતીને એનું કલ્યાણ સાધશે, કેટલોય બધો હોંશપૂર્વક જ્યારે સેનાપતિ કુશલ યોદ્ધાને હથિયાર આપે છે, એ જ પ્રકારે શ્રી ગુરુ સુપાત્ર વિનિત જીવને શિક્ષા દાન કરતી વખતે એટલો જ ઉલ્લાસ રહે છે. એક સ્કૂલમાં એક છોકરાએ પૂછ્યું ટીચરને, સ્કૂલમાં જેવો પહોંચ્યો ટીચર જેવા આવ્યા હતા કે આંગળી ઊંચી કરી, હાથ ઊંચો કર્યો અને કે મારે એક પ્રશ્ન છે. શિક્ષક ખુશ થઈ ગયા, જ્યારે કોઈક વિદ્યાર્થીને પ્રશ્ન થાય તો ખુશ થઈ જાય, એટલે કે પૂછ તો કે કર્યાનો દંડ હોય કે ન કર્યાનો. કંઈ ન કર્યું હોય તો દંડ મળે કે કંઈ કર્યું હોય તો, એટલે કર્યું એટલે ખોટું કર્યું હોય એમ, કંઈ ખોટું કર્યું હોય તેનો દંડ મળે કે કંઈ ન કર્યું હોય તેનો દંડ મળે. માસ્ટર ટીચર જે બી હોય તે તો કે ન કર્યાનો તો શેનો દંડ મળે, ખોટું કંઈ કર્યું હોય તો દંડ મળે. તો કે તો નિરા, કારણ કે મેં હોમવર્ક કર્યું નથી. ન કર્યાને દંડ ન મળે એટલી એ વાત સાચી, પણ ગુરુ પ્રસન્ન પણ ન થાય. દંડ પણ ન મળે પણ ગુરુ પ્રસન્ન પણ ન થાય. પ્રસન્ન તો ત્યારે થાય જ્યારે વિનય ગુણનો ઉપાસના કરી અને એને એની પાત્રતા નિર્માણ કરી હોય. વિનય ગુણની ઉપાસના એટલે કે એનામાં આજ્ઞાંકિતપણું પ્રાપ્ત થયું હોય અને જે આજ્ઞા એને જે આદેશ પ્રાપ્ત થયો હોય એને એકદમ ઉલ્લાસપૂર્વક એની ઉપાસના કરતો હોય. વિદ્યાર્થી અને શિષ્યમાં ભેદ છે. વિદ્યાર્થી અજ્ઞાની હોતો નથી, શિષ્ય અજ્ઞાની હોય છે. અજ્ઞાની હોય છે એટલે એ શિષ્ય તે છે કે જે પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરે. વિદ્યાર્થીને જ્ઞાન છે અને વધુ જ્ઞાન જોઈએ છે, આ બેમાં બહુ ફેર છે. એ જ્ઞાનના ગર્વ સાથે જ આવે છે અને ગર્વ વધારવા માટે એને વિશેષ જ્ઞાન જોઈએ છે. ત્યારે શિષ્ય એવો છે કે જેનો અહંકાર વિલીન થયો છે, પૈસાનો પદનો પ્રતિષ્ઠાનો આ બધો અહંકાર ગયો અને પાછો જ્ઞાનનો અહંકાર રહી ગયો, પાછી સેવાનો અહંકાર રહી ગયો. પૈસા છોડવા બહુ ઈઝી છે, મદ છોડવું એ પાત્રતા હોય તો થાય છે. પૈસા છોડવા એ પણ જોકે આ કાળમાં ડિફિકલ્ટ છે, પણ છતાં પ્રજેશ જેવો બી જો કરી શકે તો બીજા બધા બી કરી શકે. પૈસા છોડવા એટલા બધા ડિફિકલ્ટ છે, ડિફિકલ્ટ પણ એટલું બધું ડિફિકલ્ટ નથી, પણ મદ છોડવા માટે, કારણ કે હું ભાવ મમ ભાવ છોડવું કમ્પેરેટિવલી ઇઝી છે, હું ભાવ છોડવા માટે તો એને કેટલી બધી ગુરુમાં ગુરુના વચનમાં ગુરુના વચનના આશયમાં કેટલી બધી અતૂટ શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા અને એ શ્રદ્ધા પ્રત્યે સમર્પણ ભાવ એને આ જરૂર છે. તો વિનિત શિષ્ય તે છે કે જે જિજ્ઞાસુ છે અને વિનમ્ર છે, કારણ કે પોતાના અજ્ઞાનનો સ્વીકાર કરે છે, હું કાંઈ નથી જાણતો,
પોતાના સમગ્ર જ્ઞાન હોશિયારી ઉપર મીંડું ચોકડી તાણીને ગુરુ પાસે આવે છે અને તત્વની જિજ્ઞાસા એને વર્તે છે. એની સામે અવિનીત શિષ્ય એક તો અહંકારી છે અને એમાં વળી પાછો આળસુ બી છે. આજ્ઞા આરાધનમાં આળસુ છે અને જે જ્ઞાન અર્જિત કર્યું છે પુસ્તકો દ્વારા તેનો એને અહંકાર વર્તે છે. એટલે જેને માત્ર શાબ્દિક જ્ઞાનથી પણ અનુભવ જ્ઞાનની એવી પીપાસા નથી એ એમ માને છે કે 50% થઈ ગયો, 50% બાકી છે, આટલા શાસ્ત્ર થઈ ગયા અને હવે આત્મજ્ઞાન બાકી છે. એને જો એમ હોય કે ગમે તેટલો શબ્દ શાસ્ત્ર શ્રુત જ્ઞાનનો અભ્યાસ કરું પણ જ્યાં સુધી આત્મ અનુસંધાન અને આત્મજ્ઞાન ન પામું ત્યાં સુધી આઈ એમ યેટ ઝીરો, તો ખરેખર પોતાને ઝીરો માનનાર હકીકતમાં ગુરુ પાસે આવીને હીરો થઈ જાય છે. એટલે શિક્ષાદાન વખતે પણ ગુરુનો જે ઉલ્લાસ હોશ એના પરથી શિષ્યની કેવી પાત્રતા છે એ ખ્યાલ આવે. હમણાં ગુરુ કેટલા ફ્રેશ છે એમ નહીં, પણ એ જે ઉત્સાહ છે તે માત્ર પાત્ર શિષ્ય પ્રાપ્ત થવાથી, અરે સૌભાગ મળ્યો પછી કેવી જ્ઞાન ગંગા ખીલી, અંબાલાલ મળે તો કેવી જ્ઞાનની ઘટાઘટી થાય, પણ બીજા કોઈ આવે તો બસ ફરજ પૂરતું જેટલો ટાઈમ સમય એ એ એ અપેક્ષા રાખતો એટલું કરી અને એટલે શિક્ષા પ્રાપ્ત કરવા માટે, કારણ કે એના ફલમાં આ બહુ મોટી ચીજ બનશે, આ મોટી ચીજ એક મોટી સિદ્ધિને એને પ્રાપ્ત થશે. જે 11 ફળ બતાવ્યા, 11 સિદ્ધિઓ બતાવી વિનય ગુણની અંતમાં જે બતાવશે તેમાં શિક્ષાદાન બધાને મળે પણ એની અંદર રહસ્ય અને પરિનમનની શક્તિ માત્ર વિનીત શિષ્યમાં હોય છે. વિનીત શિષ્ય છે, હજી તો શિષ્ય છે, હજી તો માર્ગ પર ચડ્યો છે, વિનય ગુણની ઉપાસના કરે છે અને આજ્ઞા ઉત્તરો ઉત્તર મળતી જાય છે અને જેમ જેમ આજ્ઞા મળે તેમ તેમ એટલી ત્વરાથી એના દોષ નિવૃત્ત નથી થઈ ગયા. ક્યારેક ક્યારેક એમાં પણ સ્ખલના થાય છે, દોષ ઉત્પન્ન થાય છે અને તે વખતે જે પુણ્ય પ્રકોપની ઘટના બને છે એ ઘટનામાં વિનીત શિષ્ય કેવો ભાવ ધરાવે છે, અવિનીત શિષ્ય કેવો ભાવ ધરાવે છે એ બે ગાથામાં બતાવી છે. મારે થોડું જલ્દી જવું પડશે કારણ કે 9:30 આપણે પાઠ શરૂ કરવો છે, 9:45-10 વચમાં. તેથી ખટુયામી જવેડામી અક્કો સાય વહાય મે કલ્લાણમ મણુ સાસંતો પાવતી ઠીતી મન્નઈ પુત્તો મે ભાય નાઈતી સાહુ પાપ દ્રષ્ટિવાળો અર્થાત અવળો વિચાર કરનાર અવિનીત શિષ્ય ગુરુના કલ્યાણકારી અનુશાસનને ઠોકર મારવી, તમાચો મારવો, ગાળો દેવી કે પ્રહાર કરવા સમાન અનિષ્ટ દુઃખદાયક માને છે. ગુરુ મને પુત્ર, ભાઈ અને સ્વજનની જેમ આત્મીય સમજી શિક્ષણ આપે છે એમ વિનીત શિષ્ય ગુરુના અનુશાસનને સુંદર અને કલ્યાણકારી ગણે છે. પરંતુ પાપ દ્રષ્ટિવાળો કુશિષ્ય હિતાનુશાસનથી શાસિત થવા પર પણ પોતાને દાસની જેમ હીન સમજે છે, દાસની જેમ મને ગુરુ આદેશ આપે છે એમ માનીને દુખી થાય છે. ગુરુના કલ્યાણકારી અનુશાસન, અનુશાસન એટલે પરિચોયના છે એમ નહીં, અનુશાસન એટલે તો આજ્ઞા છે, પરંતુ આજ્ઞા ભંગ થવાથી સારના વારના ચોઈના પરિચોયના ઇત્યાદિ થાય છે. એટલે ગુરુના કલ્યાણકારી અનુશાસન પ્રત્યે અવિનીત શિષ્યને એવો ભાવ આવે છે કે ગુરુ મને નિરંતર સંભળાવે છે, નિરંતર ટકોર કરે છે, ગુરુને મારું કાંઈ ગમતું જ નથી અને ગુરુની જે ટકોર હોય તે પણ એને કેવો ભાસે છે સમાન લખ્યું છે. કેવું ભાસે છે તો કે જાણે તમાચો માર્યો હોય, ગાલો દીધી હોય, પ્રહાર કર્યો હોય, ઠોકર મારી હોય એવા એવું એને દુઃખદાયી ભાસે છે. એટલે કે આ ચાર કરે ગુરુ એમ નથી, પણ આવું કોઈ કરે ને કેટલું દુઃખ થાય એવું દુઃખ કરે બી ખરા,
કરે અને એટલું બધું દુઃખદાયી ભાસે છે. અભિનીતને લાગે છે કે દાસની જેમ મને રાખે છે અને નોકરની જેમ મારી પાસે કામ કરાવે છે. જો સેવા મળે, વયાવચ કરવાનો એને અવસર આપે, તો એને એમ લાગે છે કે મારી પાસે નોકરની જેમ કામ કરાવે છે અને દાસની જેમ રાખે છે. કારણ કે દાસને જેમ તમે ગમે તે બોલો, દાસ સામે કાંઈ બોલી શકે નહીં, એવી રીતે એવા સંબંધમાં મને જકડી રાખ્યો કે મારે કાંઈ બોલવાની છૂટ નહીં અને એમને જેમ કહેવું હોય તેની છૂટ. એટલે હું સાચો છું છતાં પણ મને ખોટો જ પાડે છે અને બધાની સામે મારી વાત કરીને વારંવાર ટકોર કરીને મને એકદમ હલકો બનાવે છે. આવું વિપરીતપણે જ એ ગુરુના કલ્યાણકારી અનુશાસનને જુએ છે. એટલે સવાર બપોરના જેમ કીધું ને કે એના શબ્દો બી કેવા છે, મારું આવી બન્યું, મારી હવે ફાડી નાખશે. આ બધા શબ્દ બતાડે છે કે એ બધું જે પણ બોલતો, હી ઇઝ જસ્ટ એકોઈંગ કે આ તો મારા કલ્યાણ માટે છે ઇત્યાદિ. આમ એની મૂળ પ્રકૃતિ એમ કહે છે કે હવે દુઃખની ઘટના બનવાની છે, તારી સાથે પરિચય ના થઈ હોય અને પછી કોઈક તને પૂછે તારા જીવનની સૌથી દુઃખદ ઘટના કહી, તો એક દિવસ છે ને મને બધાની વચમાં તમાચો માર્યો, મને દુઃખી કર્યો, આમ બોલે તો તારી મૂળ જાત ખબર પડી ગઈ. હવે તું જે કંઈ પણ બોલે ને એ જૂઠમાં ગણાશ, ભક્તિમાં નહીં. અને એમ કે તારો સૌથી સુખદ પ્રસંગ કયો હતો, તો કે હજી ગઈકાલે જ બન્યો છે એ સુખદ પ્રસંગ, મને ગુરુની પરિચય ના પ્રાપ્ત થઈ. બધું તારી આ જે હોશિયારી છે એ બધી સાંભળેલું જ્ઞાન છે, પરિણિત નથી. કારણ કે પરિણિતિ વાળું જ્યારે પૂછવામાં આવે, તારા જીવનનો દુઃખદ પ્રસંગ તરીકે તું આને મૂકે છે કે એના સુખદ પ્રસંગ તરીકે મૂકે છે. સુખદ તરીકે મૂકતો હોય તો તું વિનિત શિષ્ય છે અને તે પોઝિટિવલી સવલી રીતે કલ્યાણકારી જ માન્યું છે ગુરુના અનુશાસન. પણ મારી વાત પણ સાંભળી નહીં, મેં કાંઈ મારું સાંભળ્યું નહીં ને મને ટકોર, આવું બધું જ થશે. કારણ કે સાસુ વહુમાં આ જ થાય છે, મારું લોહી પીવા આવી છો એમ કહે ને સાસુ, આવું જ થાય છે. વહુને કમ્પ્લેન સાસુને હોય, સાસુની કમ્પ્લેન વહુને હોય, એવો જ એક સંસાર એ ત્યાં રચી લે છે. કારણ કે હજી એ અહંકારની જ રમત રમી રહ્યો છે અને તેથી ગુરુનું કલ્યાણકારી અનુશાસન પણ એને વિપરીત ભાસે છે. અને એની સામે વિનીત શિષ્ય છે, એને કોઈ વાર ટકોર મળે છે. જ્યારે અવિનીતને એ ટકોર ઝેરરૂપ લાગે છે, ત્યારે વિનીતને એ ટકોર અમૃતરૂપ લાગે છે. ગુરુએ મારા જીવનમાં અજવાલા કર્યા છે, જ્ઞાનના અજવાલા કર્યા છે. યોગ્ય શું, અયોગ્ય શું, હિત શું, અહિત શું એ સ્પષ્ટ કરી આપ્યું છે. ગુરુનો મારા ઉપર પરમ ઉપકાર છે, એ બોધ આપે કે ટકોર દ્વારા એ મને પાપથી જ બચાવે છે. આવું એકમાત્ર લક્ષ્ય હોવાથી શું થયું, કેવી રીતે થયું, કઈ રીતે તને નિર્દેશ થયો, આદેશ થયો, એ પદ્ધતિ ગૌણ થઈ જાય છે. જેના માટે ચાર હોય ને, સારના વારના ચોઈના પરિચોઈના, એ શિષ્યને આ તો ગુરુ માટે ચોઈસ છે ચાર, કે હમણાં શું કરવું છે, એ બી સી ડી. એવી રીતે શિષ્ય માટે તો છે કે એ હોય કે ડી હોય, મને પાપમાંથી બચાવવા માટેની જ આ ઘટના ઘટી રહી છે. કેટલો બધો ફેર છે. એકને લાગે છે કે મને નોકરની જેમ રાખે છે, મને દાસ ને ગુલામની જેમ રાખે છે, તો બીજો કહે છે મને પુત્રની જેમ, ભાઈની જેમ, સ્વજનની જેમ, આત્મીય ગણીને ગમે તેમ મારું એ પાપથી મને બચાવે છે. જો કેટલો ભેદ છે. તમે કોઈને કહો આ તો મારો પુત્ર જેવો છે, આ મારો ભાઈ જેવો છે, આ કારણ કે જુદી જુદી વયના ગુરુ શિષ્યની એજ હોય એટલે ત્રણેક ઓપ્શન મૂક્યા છે. એવી રીતે નાનો હોય તો એને પિતા તુલ્ય ભાવ જાગે અને ગુરુને પણ એના માટે પુત્ર તુલ્ય ભાવ જાગે. સમ હોય તો એના માટે આ પ્રકારનો, એટલે બે ત્રણ સંબંધ મૂક્યા. પણ ત્રણેયની અંદર આત્મીય ભાવ છે, પોતાને પોતાનો ગણે છે માટે મને પાપથી બચાવે છે. પણ એને પાપ દેખાય ત્યાં, પણ જેને અહંકાર ત્યાં વાલો હોય, ગુરુ કરતાં અહંકાર વાલો હોય, તો એને આ પુણ્ય પ્રકોપ એ દુઃખદ ઘટના લાગે અને પ્રાયશ્ચિતને એ સજા માને. આ બધા શબ્દ તમારા અંતરમાં જે બોલાય છે તે પકડજો.
બહાર તો તમારે પાછો શિષ્ટાચાર કરવો પડે, મારા કલ્યાણ માટે જ છે. અને આંખમાંથી આંસુ પડે પાછો કે મારા કલ્યાણ માટે. હા, આ આંસુ પણ પશ્ચાતાપના હોય તો સુંદર છે કે આટલું પણ મેં આવું કાર્ય પણ મેં કેમ કર્યું કે જેથી ગુરુ નારાજ થાય. જો અહીંયા ક્રોધિત શબ્દ છે, પણ ક્રોધિત શબ્દ એટલે અહીંયા નારાજગીના અર્થમાં છે કે અરે આવો કલ્યાણનો શું અવસર પ્રાપ્ત થયો ને પાછો તે પ્રમાદ કર્યો, પાછો તું પ્રમત્ત ભાવમાં સરકી પડ્યો અને તું પાછો ચૂકી ગયો, એ પ્રકારની નારાજગી. ગુરુ તો સાક્ષી ભાવે છે, ગુરુ તો જ્ઞાયક ભાવે છે, ગુરુ તો આ ક્રિયાના ને આ પરિણામના ને આ વ્યવહારના પણ સાક્ષી છે. પણ એ જો નારાજગી બતાવે તો તું જાગૃત થાય, એ જો સાક્ષી ભાવે રહે તો તને એક પણ દોષનું ભાન જ ન થાય. નારાજગી વ્યક્ત કરે તો તને દોષનું ભાન થાય, અને રાજીપો વ્યક્ત કરે તો એ દોષ હવે તારામાં ગુણ રૂપે બિરાજમાન છે એવી તને પણ કોન્ફિડન્સ આવે. તેથી નારાજગીના પ્રસંગમાં હવે અવિનિત શિષ્યને બાજુ પર મૂકો, કારણ કે એનું બધું ઊંધું ને અવલું જ છે. હવે વિનિત શિષ્ય એટલે તું જ્યાં છો ત્યાં, ફગેટ તું વિનિત છો કે અવિનિત છો, તું જ્યાં છો ત્યાં આવું હવે બને તો તારે શું કરવું એટલું શીખી લે. કારણ કે હવે બધું 5-15 મિનિટનું આ વિનય અધ્યયન, અડધો કલાકનું, પોણો કલાકનું, ચાલો પોણો કલાક સુધીનું આ વિનય અધ્યયન ચાલે છે, અને તારે હવે બરાબર અંદર પ્રોગ્રામ કરી દેવાનું છે કે હવે હું આમ કરીશ. પહેલાં તો હું ગુરુ નારાજ થયું કંઈ કરીશ જ નહીં, એટલે એ જ પાકું કર. પણ એ તો તમે 2-2 કલાકના છઠ્ઠા સ્વાધ્યાય પર છો ને, એટલે અત્યાર ના થાય કે હવે એવું બનશે જ નહીં. કાલથી જેમ 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 સત્સંગનો પ્રભાવ થોડો થોડો ઘટતો જશે અને કર્મનો પ્રભાવ વધતો જશે, તે વખતે આ બધું શિક્ષા લક્ષમાં રહેવી જોઈએ. અને તેથી નારાજ કરવું નહીં, અને થાય તો તે વખતે તું શું કરશે, એટલે કે દોષ તો તારો થઈ ગયો, હવે તને ભાન પડે છે કે આ તો બહુ મોટો દોષ. હજી તે સ્યુસાઇડ નથી કર્યો એટલે કે બહુ ભાન પડ્યું એવું લાગતું નથી, કારણ કે પહેલાં એ તો સ્યુસાઇડ કરી નાખ્યો ને. તારી પાસે આવી અપેક્ષા નથી આટલા માત્રથી, એટલે કેટલી બધી સજ્જનતા ઓલરેડી ભીતર હશે, અને એક ઉપર જ આ પાપ થઈ ગયો હશે કોઈના સંગમાં કે ગમે તે કારણે. તેથી કેટલો બધો પશ્ચાતાપ થાય. હું બધાને કંઈ એકવાર સ્યુસાઇડ એટેમ્પ્ટ કરવાની પ્રેરણા નથી કરતો આમાં, પરંતુ પશ્ચાતાપ જ બરાબર ન હોય તો ગુરુ પ્રાયશ્ચિત પણ કઈ રીતે આપે? 2 રીતે. એક તો તારું પશ્ચાતાપ એટલો બધો હોય કે કર્મ ખપી ગયું હોય તો શું કામ પ્રાયશ્ચિત આપે, અને એક વાર કે પશ્ચાતાપ જ નથી તો પ્રાયશ્ચિત આપીને શું થશે? ખોટું તને રવાડે કેમ ચડાવે? આટલો એ કર્મ કપવાનું નહીં તારું. એટલે કાં તો પશ્ચાતાપ એટલો બધો થઈ ગયો છે એટલે પ્રાયશ્ચિત ના આપે, અને કાં તો પશ્ચાતાપ બિલકુલ થયો નથી એટલે પ્રાયશ્ચિત ના આપે. એ તે જે જ્ઞાની અનુભવીઓ હોય એ તો તારા અહંકાર ઇન્વર્ટેડ ઈગો છે, પશ્ચાતાપ એક અલગ ચીજ છે. અને એ જે દુઃખ થયું કે આ મેં ખોટું કર્યું, આ કરીને મેં બધું કેટલું ગુમાવ્યું, એ જે તને એ ભૌતિક પ્રાપ્તિની પ્રાપ્ત થયેલું ને ગુમાવ્યું એનું દુઃખ છે, ગુરુના નારાજગીનું દુઃખ નથી. તો હવેના 3 શ્લોક નારાજગી વખતે વિનિત શિષ્ય ઇન્સ્ટન્ટલી શું કરે તેની વાત છે. ન કોવૈ આયરિયમ અપાણમ પીણ કોવૈ બુદ્ધો વઘાઈ નસિયા તોત્ત ગવેસય આયરિયમ કોવિ ધમ્મ જીયં ચ વ્યવહારં બુદ્ધિહિં આયરિયં સયા તમાયરંતો વ્યવહારં ગરહં નાભિગચ્છૈ. વિનિત શિષ્ય આચાર્યને ગુસ્સે ન કરે અને તેમના કઠોર અનુશાસન આદિથી પોતે પણ તેના ઉપર ક્રોધિત ન થાય, વળી તે આચાર્યનો ઉપઘાત કરનાર અર્થાત દુઃખ આપનાર ન થાય અને ગુરુનો દોષદર્શી ન થાય, પોતાના કોઈ પણ અયોગ્ય વ્યવહારથી
આચાર્યને અપ્રસન્ન થયેલા જાણીને વિનિત શિષ્ય પ્રતીતિકારક અર્થાત પ્રસન્નતા ઉપજાવે તેવા વચનોથી તેમને પ્રસન્ન કરે અને હાથ જોડીને તેમને શાંત કરતા કહે કે હું ફરીથી કદી પણ આ પ્રમાણે કરીશ નહીં. ધર્મથી અર્જિત અર્થાત સંયમ ધર્મમાં માન્ય જે કોઈ વ્યવહાર છે, આચરણ છે અને જ્ઞાનીઓ દ્વારા કે આચાર્યો દ્વારા જે આચરિત છે તે વ્યવહારનું આચરણ કરતા મુનિ ક્યાંય પણ નિંદાને પાત્ર થતા નથી. પાંચમા સ્વાધ્યાયની અસરમાં આ ત્રણ ગાથા સમજવી હવે ડિફિકલ્ટ નથી. પ્રથમ તો વિનિત કોઈ પણ કાર્ય એવું કરે નહીં કે જેથી ગુરુ નારાજ થાય, કારણ કે ગમે તેવો એને ઉદય હોય, કર્મનો ઉદય હોય, ગમે તેવા એના કુસંસ્કાર જાગ્રત થયા પણ હોય તો પણ આવેશમાં કોઈ પણ અકાર્ય ન કરે એવી જે વિનય ગુણની ઉપાસના માટેનો એક હિત શિક્ષા હતી એમાં એ દ્રઢ રહે કે આ ઉદય થયો છે પણ મારે એને નિષ્ફળ કરવો જ. આ કુસંસ્કાર જાગ્રત થઈ ગયા છે, વિકલ્પો વિચાર બની રહ્યા છે, વિચાર પણ ભાવો બની રહ્યા છે, ઇમોશન્સ બની રહ્યા છે અને હવે ઇમોશન્સમાંથી એક્શન તરફ જવા માટે મને પ્રેરે છે પણ મારે આગળ વધવું નથી, હવે મારે પાછા એ જ ઇમોશન્સને પહેલાં ડિવોશનમાં બદલીને એ જ વિચારોને સુવિચારમાં બદલીને એમ ધીમે ધીમે પાછા મારા ભાવને પાછા શાંત કરવા છે, ઉપશમવા છે. એટલે કોઈ પણ એવું કાર્ય કરે નહીં, પરંતુ કોઈક વાર એવું કાર્ય થયું અને વલી ગુરુ છે, શુદ્રમાં શુદ્ર, દોષ નિરંતર સૂક્ષ્મતાથી અતિશય મોટું કરીને સ્પષ્ટ કરવાનો એમનું તો આ જ રોલ છે, આ જ કર્તવ્ય છે. તમને એમ કે આખો દિવસ પંપાલ સેતે ગુરુ અને ખરેખર દોષ કાઢશે, સર્જરી કરીને એ અંગ એ સડેલા અંગને કાઢશે, આ ગુરુનું કામ છે. ગુરુનું કામ કે તારું નાક સારું છે અને તારી આંખ સારી છે એમ નથી, પણ આ બધું સારું હોવા છતાં તારું પેટ બગડેલું છે એનું કંઈ કરવું પડશે. એટલે એની દ્રષ્ટિ માત્ર તારા દોષ નિવૃત્તિ ઉપર છે. એટલે ક્યારેક ને ક્યારેક એવું બનશે કે ગુરુનું અનુશાસનનું રૂપ જરા બોધમાંથી ટકોર રૂપે હોય અને ટકોર પણ અતિ કઠોર હોય એવું એવું બને. પહેલામાં પહેલું કાર્ય શું કરે? પહેલામાં પહેલું કાર્ય 40મી ગાથામાં કીધું કે વિનિત શિષ્ય આચાર્યને ગુસ્સે ન કરે, પહેલું તો આ. પણ હવે થઈ ગયું તારા દુષ્કૃતિ, તો તેમનો કઠોર અનુશાસન થયો તો પોતે પણ તેના ઉપર ક્રોધિત ન થાય, વળી તે આચાર્યોને ઉપઘાત કરનાર અર્થાત દુઃખ આપનાર ન થાય અને ગુરુનો દોષ દર્શી ન થાય. પહેલામાં પહેલું તું આ કામ કરજે, પછી બીજું શું કામ કરવાનું છે નેક્સ્ટ ગાથામાં આવશે. પહેલામાં પહેલું કામ એ છે કે ગુરુના એ કઠોર અનુશાસન વખતે ક્રોધિત ન થાય, એટલે એ બોધ હૃદયને સ્પર્શે, અહંકારની દિશામાં ન ચાલ્યું જાય. કારણ કે ઈગો ટચ થઈ ગયો ને તો તને જવાબ આપવું છે, તને આર્ગ્યુ કરવું છે, તારે પ્રૂફ લાવવી છે, આમ નથી, આમ છે, આમાં આમ હતું, તેમ હતું, એવી જાત જાતની તને કુવિકલ્પો વાંધા અને વિકલ્પો સૂચે. એટલે પહેલામાં પહેલું કામ એ કરજે કે ક્રોધિત ન થાય, કારણ કે એકવાર ક્રોધ શરૂ થશે ને પછી શું થશે, તો ગુરુના દોષો દેખવા લાગશે. પક્ષપાતી છે, અડધી વાત સાંભળીને આમ કરે છે, પેલું આમ કરે છે, એકની જ વાત સાંભળે છે, મારી વાત તો હજી સાંભળી પણ નથી, આવી બધી દોષ દ્રષ્ટિ શરૂ થાય. એટલે પહેલામાં પહેલી તારી શ્રદ્ધાને બચાવજે, દોષનું પછી જોઈ લેશું, એ દોષથી પણ નિવૃત્ત થવું છે, પણ પહેલામાં પહેલું કાર્ય શું કરે છે. આ બધી વાત વચનામૃતના અભ્યાસીને બહુ નવી નહીં લાગે, પણ હવે આ સ્ટેપમાં સ્ટ્રક્ચર્ડ ફોર્મમાં તમને મળે છે વિનય અધ્યયનમાં. કે પહેલામાં પહેલું તું એ કરજે કે નારાજગી જેવી દેખાય અને એ પરિચોયના થઈ કે કઠોર અનુશાસન થયું તો પહેલામાં પહેલું તું ક્રોધિત થતો નહીં, ગુરુમાં દોષ જોવાનું શરૂ કરતો નહીં, પોતાના દોષ ઉપર દ્રષ્ટિ કરજે કે કેમ ગુરુને આવી આવી ટકોર કરવી પડી, કઈ જ ખલના રહી ગઈ, કેમ આવું કઠોર રૂપ ધારણ કરવું પડ્યું, મને નાની લાગે છે આ વાત, મને નાની લાગે છે તો ગુરુને કેમ એટલી મોટી લાગે છે, અથવા તો મને તો આ દોષ દેખાતો જ નથી એને બદલે આ દોષ કેમ એમને બહુ ભયંકર ભાસે છે, એ વિચારના પર ચડે ને તો એક તો ગુરુના દોષ તરફ દ્રષ્ટિ ન જાય, પોતાના દોષ તરફ જાય, પોતાના દોષ તરફ જાય એટલે બે લાભ થાય,
દોષની પ્રથમ તો દોષની નિવૃત્તિ થાય, કારણ કે હવે આ દોષ એવી ચીજ છે કે જરાક જાગૃતિ આવી જશે, પ્રકાશ આવશે, અંધકાર જશે. નમઃ